ચલો મિત્રો, આગળના દાખલા તમે જોયા હશે અને જ્યાં સુધી વાર્ષિક હિસાબના હવાલા અને વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતું, મૂડી ખાતા અને ચાલુ ખાતા તેમજ પાકા સર્વેના નમૂના યાદ નહીં હોય ત્યાં સુધી આ દાખલાઓ તમને કરવામાં થોડીક સમસ્યા ઊભી થશે, એટલે મહેરબાની કરીને પહેલા સૌ પ્રથમ એના નમૂનાઓ અને હવાલાઓ તમે જોઈ લો। ચાલો આગળના દાખલા તમે જોયા હશે, હવે આપણે દાખલા નંબર 11 પર જઈએ। રકમ જોઈએ પહેલા। સલીમ અને સબાનાની ભાગીદારી પેઢીના કાચા સરવૈયા અને હવાલાઓ પરથી પેઢીના વાર્ષિક હિસાબ તૈયાર કરો। ચાલો પહેલો હવાલો શું કહે છે આપણને। સલીમ રૂપિયા 4000 ની મૂળ કિંમતનો માલ અંગત વપરાશ માટે લઈ ગયો, પરંતુ તેનું નામું લખવાનું રહી ગયું છે। તો 4000 નો માલ ઉપાડથી જાય તો આપણા હવાલાની બે અસર આપીએ। તો ઉપાડથી માલ જાય તો એક અસર ખરીદીમાંથી માઇનસ કરીએ, અન્ય રીતે ગયેલ માલ, એટલે અહીં ઉપાડથી માલ જાય છે તો એક અસર ખરીદીમાંથી માઇનસ કરીએ, અને બીજી અસર સલીમનો શું થાય છે ઉપાડ, તો ચાલુ ખાતાની ઉધાર બાજુ અહીં તમારે સ્થિર મૂડી ખાતા બનાવવાના છે, એટલે ઉપાડ ક્યાં લખીશું ચાલુ ખાતામાં। આગળ બીજો વાલો, હિસાબી વર્ષના અંતે 8000 કિંમતનો માલ ખરીદ્યો હતો, પરંતુ ચોપડે નોંધ કરવાની રહી ગઈ છે, ખરીદી કરી હતી પણ એની નોંધ થઈ નથી, તો પાછી બે અસર આપીએ। એક ખરીદીમાં શું કરીશું પ્લસ, અને ખરીદીમાં પ્લસ થાય એટલે નિયમ શું છે, ખરીદીમાં પ્લસ થાય એટલે લેણદારોમાં પણ પ્લસ થાય, એટલે બે અસર ખરીદીમાં ઉમેરો અને બીજી અસર લેણદારો મૂડી દેવા બાજુ લખેલા હશે તેમાં ઉમેરો। નંબર 3, અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ રૂપિયા 400 છે, તો વીમા પ્રીમિયમ ક્યાં લખાશે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ। તો વીમા પ્રીમિયમના 400 રૂપિયા અગાઉથી ચૂકવેલા છે, તો અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ શું થાય માઇનસ, અને બીજી અસર અગાઉથી ચૂકવેલ એ આપણું શું કહેવાય લેણું, એટલે અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ મિલકત લેણા બાજુ। ચાલો ચોથો હવાલો, દેવાદારોમાંથી રૂપિયા 800 ગલનું લેણું હવે વસૂલ થઈ શકે તેમ નથી, 800 નું લેણું એવું છે હવે વસૂલ થઈ શકે તેમ નથી, એટલે એક પ્રકારની શું છે ગાલખા, તો આ ગાલખા કેવી કહેવાય નવી। દેવાદારો પર 5% ગાલખાત અનામત રાખો, એટલે સૌ પ્રથમ આપણે ગાલખાતના 800 રૂપિયા દેવાદારમાંથી માઇનસ કરીશું, અને પછી જે રકમ આવે એના 5% ગાલખાત અનામત, અને આપણું ફોર્મેટ જે છે તે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ, ગાલખાત જૂની વત્તા ગાલખાત નવી વત્તા ગાલખાત અનામત નવી, ત્રણેયનો સરવાળો કરી માઇનસ ગાલખાત અનામત જૂની, એ રીતે અસર આપીશું। પછીનો હવાલો, દેવાદારો પર વટાવ અનામતની હવે જરૂર નથી, એટલે કે અંદર કાચા સરવૈયામાં જે વટાવ અનામત આપેલો હોય તે આપણે નફા નુકસાન ખાતાની જમા બાજુ લખી નાખવાનું રહેશે। જો આ હવાલો મને ન કીધો હોતે તો પણ જે કાચા સરવૈયામાં વટાવ અનામત આપેલો છે તે હું નફા નુકસાન ખાતાની જમા બાજુ જ લખતે, એટલે આ હવાલાની એમ જોવા જોઈએ તો કોઈ અસર જ નથી, જે છે તે જ તમારે કરવાનું છે। પ્લાન્ટ યંત્રો પર 20% તથા ફર્નિચર પર 5% ઘસારો ગણો, જે બંને પર ફર્નિચર કીધું છે, ફર્નિચર પર ઘસારો અને પ્લાન્ટ યંત્રો પર ઘસારો, તો બંને મિલકત જ છે, તો મિલકત લેણા બાજુ લખીશું, અને જેટલા ટકા ઘસારો ગણવાનો કીધો છે એટલા ટકા ઘસારો માઇનસ કરશું, અને ઘસારાની બીજી અસર આપીશું આપણે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ। ચાલો હવે બે ગર્ભિત હવાલા છે તો જોઈ લઈએ। ભાડાપટ્ટે લીધેલ મશીનરી, ભાડાપટ્ટે લીધેલ મશીનરી પર હવાલો છે, એમાં કીધું છે 1/4/16 થી 5 વર્ષ માટે, આપણા વર્ષની શરૂઆત પણ તમે જુઓ તો 1/4/16 થી 31/3/17 સુધી જ છે, અને 5 વર્ષ માટે જ છે, એટલે જે રકમ આવશે એને 5 વડે ભાગીશું, એટલે 1 વર્ષનો ઘસારો અથવા 1 વર્ષનું ભાડાપટ્ટાની માનવાળ મળે, એટલે ભાડાપટ્ટો આપણે મિલકત લેણા બાજુ લખીશું માઇનસ માનવાળ જે રકમ આવે તે, અને બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ। સબાનાની લોન, સબાના ભાગીદાર છે અને એના લોન પર શું ગણાશે વ્યાજ, તો કાઉન્સમાં આપણને કીધું છે તારીખ 1/10/16 થી મિત્રો,
तो पहला तो हूँ मूड़ी देवा बाजू लखीश सबानानी लोन इनर कॉलम में अने गणतरी करीश सबानानी लोन पर व्याज एक दस सोल थी एकत्रीस त्रण सत्तर एटले केटला महीना छ मास तो मारे छ मास नुं व्याज गणवुं पड़शे अने पछी जे लोन मूड़ी देवा बाजू लखेली छे इनर कॉलम में वत्ता चुकवानुं बाकी व्याज प्लस करीश अने जे रकम आवे ते आउटर ऑफ कॉलम अने बीजी असर सबानानी लोन नुं व्याज ए धंधानो शुं छे खर्च तो खर्च क्या लखाय नफा नुकसान खातानी उधार बाजू हवे अहींया नफा नुकसानुं प्रमाण तमने कहेवामां आव्युं नथी एटले तमारे नफा नुकसानुं प्रमाण केवुं समजवानुं छे एक जेम एक ना प्रमाणमां बीजू के अहीं तमारे वेपार खातुं बनावीने तमने काचो नफो काचा सर्वेमां आपेलो छे के वेपार खाते एटले के तमारे वेपार खातुं पण बनावानुं नथी तमारे वेपार खातुं पण बनावानुं नथी परंतु वेपार खाताने लगता बे हवाला छे एक नई नोंधेल खरीदी अने एक उपार तो आ बन्ने वस्तु वेपार खातामां आवे एटला माटे आपणे नानुं 4 થી 5 લીટરનું સુધારેલું વેપાર ખાતું બનાવીશું અને એની અંદર એન્ટ્રી મારીશું તો ચાલો મિત્રો હવે આપણે દાખલો જોઈએ ચાલો મિત્રો સૌપ્રથમ આપેલા છે આપણને મૂડી ખાતા સલીમ અને સબાના તો અહીંયા લખીશું 1 4 16 બાકી આગળ લાવ્યા મૂડી ખાતામાં આ મૂડી ખાતાની બાકી આપેલી છે 1,60,000 અને 1,20,000 અને સ્થિર મૂડી ખાતાની બાકી આપેલી છે એટલે સ્થિર મૂડી ખાતામાં દર્શાવ્યું છે ચાલુ ખાતા સબાનાની ઉધાર બાકી છે તો હું અહીંયા લખીશ 1,400 બાકી આગળ લાવ્યા સબાનાના ખાતાની અંદર 10,000 રૂપિયા સલીમ માટે સબાના 10,000 સલીમની જમા બાકી છે 1,400 બાકી આગળ લાવ્યા અને અહીંયા સલીમના ખાતામાં લખીશું 40,000 રૂપિયા અહીંયા ડેસ માલ સ્ટોક કઈ તારીખ આપેલી છે 31/3/17 તો આખરનો સ્ટોક મિલકત લેણા બાજુ આખર સ્ટોક કેટલા રૂપિયા 54,600 રોકડ શિલ્લક મિલકત લેણા બાજુ રોકડ શિલ્લક કેટલા રૂપિયા 560 બેંકમાં ચાલુ ખાતે ઉધાર બાકી આપ્યું છે એટલે બેંક શિલ્લક છે તો અહીંયા હું લખીશ બેંક શિલ્લક બેંકમાં ચાલુ ખાતું આપ્યું છે એટલે બેંક શિલ્લક 14,000 રૂપિયા એસબીઆઈની ફિક્સ ડિપોઝિટ એ પણ આપણી મિલકત છે મિલકત લેણા બાજુ એસબીઆઈની ફિક્સ ડિપોઝિટ કેટલા રૂપિયા 80,000 ચાલો પછી દેવાદાર અને લેણદાર તો દેવાદાર મિલકત લેણા બાજુ જેની ઉધાર બાકી હોય 36,800 હવાલો આપેલો છે એટલે ઇનર કોલમમાં લેણદારો એની જમા બાકી હોય કેટલા રૂપિયા આપ્યા છે એના લેણદારોના 24,000 રૂપિયા એના પર પણ હવાલો છે એટલે ઇનર કોલમમાં હવાલા નંબર બીજો જોઈએ પહેલાં હિસાબી વર્ષના અંતે 8,000ની કિંમતનો માલ ખરીદ્યો હતો પરંતુ ચોપડે નોંધવાનો રહી ગયો છે એટલે કે 8,000નો માલ ખરીદેલો હતો પરંતુ લખવાનો રહી ગયો છે તો ખરીદીમાં શું થાય પ્લસ તો અહીંયા આવે ખરીદી હવે આપણે માહિતી આપી તે પ્રમાણે અહીંયા સુધારેલ વેપાર ખાતું બનાવવાનું હોય કારણ કે કાચો નફો આપી દીધો છે પરંતુ વેપાર ખાતાને લગતો હવાલો છે બરાબર એટલે સુધારેલ વેપાર ખાતું બનાવ પડે તો ખરીદી અહીંયા લખવાની ચલો વત્તા
नहीं नोंधेल खरीदी એમાં વત્તા થાય નહીં નોંધેલ ખરીદી 8,000 રૂપિયા. ચાલો, આપણી પાસે ખરીદી અત્યારે હોતી નથી. નહીં નોંધેલી ખરીદી બીજી અસર લેણદારોમાં પ્લસ વત્તા નહીં નોંધેલ ખરીદી 8,000 રૂપિયા ટોટલ 32,000. ચાલો આગળ. હવે લેણદારો પર પણ દેવાદારો પર પણ હવાલો છે. તો દેવાદારનો હવાલો શું કહે છે? દેવાદારોમાંથી 800નું લેણું હવે વસૂલ થઈ શકે તેમ નથી. તો 800 રૂપિયા માંડી વાળવાના માઇનસ ગલખાત 800 રૂપિયા. 36,000 માઇનસ ગલખાત અનામત કેટલા ટકા કીધું છે? 5%. 1,800 રૂપિયા આઉટર ઓફ કોલમ 34,200. આ રીતે આપણે અસર આપી શકીએ. અને હવે આની બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. સૌ પ્રથમ ફોર્મેટ લખવાનું. ગાલખાત જૂની વત્તા ગાલખાત નવી વત્તા ગાલખાત અનામત નવી. આ ત્રણેયનો સરવાળો. માઇનસ ગાલખાત અનામત જૂની, એમાંથી બાદ કરીશું તો ગાલખાત નવી 800 રૂપિયા, ગાલખાત અનામત નવી 1,800 રૂપિયા. ચાલો હવે શું કહે છે આપણને? દેવાદાર ને લેણદાર થઈ ગયું. પગાર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. પગાર 37,000 રૂપિયા. જમીન મકાન મિલકત લેણા બાજુ. જમીન મકાન 1,20,000. પ્લાન્ટ યંત્રો કેટલા રૂપિયા? 40,000 રૂપિયા. એના પર હવાલો છે. 6 નંબરના હવાલામાં કીધું છે પ્લાન્ટ યંત્રો પર 20% ઘસારો ગણો. તો માઇનસ ઘસારો 20% કહેવામાં આવ્યું છે. તો 40,000ના 20% 8,000 રૂપિયા. બાદબાકી 32,000. પ્લાન્ટ યંત્ર પર ઘસારાની બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. પ્લાન્ટ યંત્રો પર ઘસારો કેટલા રૂપિયા? 8,000. ચાલો એના પછી ફર્નિચર કેટલા રૂપિયા છે? 10,000 રૂપિયા. તો હું લખીશ મિલકત લેણા બાજુ. આ મિલકત લેણા છે મિત્રો. ચલો શું લખું અહીંયા? ફર્નિચર કેટલા રૂપિયા? 10,000 રૂપિયા માઇનસ ઘસારો કેટલા ટકા છે? 5%. 10,000ના 5% 500 રૂપિયા. 9,500. અને ઘસારાની બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. અહીં લખીશ ફર્નિચર પર ઘસારો. ફર્નિચર પર ઘસારો કેટલા રૂપિયા? 500 રૂપિયા. ચાલો આગળ. વીમા પ્રીમિયમ 2,000 નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. વીમા પ્રીમિયમ કેટલા રૂપિયા છે? 2,000. હવાલો શું કહે છે? 3 નંબરનો હવાલો. અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ કેટલું છે? 400 માઇનસ અગાઉથી ચૂકવેલ કેટલા રૂપિયા? 400 રૂપિયા. બાદબાકી 1,600 રૂપિયા. અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ મિલકત લેણા બાજુ.
तो मिलकत लेना बाजू लखीशु अगाउ थी चूकवेल वीमा प्रीमियम कितला रुपया छे 400 रुपया तो अहीं लखीशु 400 पछी बाळापट्टे लीधेल मशीनरी तो बाळापट्टे लीधेल मशीनरी मिलकत लेना बाजू बाळापट्टे लीधेल मशीनरी कितला रुपया आप्या छे ना 60,000 रुपया। हवे ए मशीनरी आपणे 1/4/16 थी लीधेली एटले के वर्षनी शुरुआत थी लीधेली छे एटले आखा वर्षनो उपयोग कर्यो छे एनो तो आखा वर्षनो घसारो के मानवा लखाय अने 5 वर्ष माटे आपणने उपयोगी छे तो 60,000 रुपया जे छे ते 5 वर्ष माटे छे तो भाग्या 5 એટલે કેટલા રૂપિયા આવશે 12,000 રૂપિયા। હવે દર વર્ષે આપણે માનવા લખીશું 12,000 રૂપિયા। બાદબાકી કરીએ તો આઉટર ઓફ કોલમ 48,000 રૂપિયા। માનવાની બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ભાડા પટ્ટાના પટ્ટાની મશીનરીની માનવા મશીનરીની માનવા કેટલા રૂપિયા 12,000 રૂપિયા। સ્ટેશનરી છપામણી તો એ ક્યાં આવશે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ સ્ટેશનરી છપામણી કેટલા રૂપિયા આપ્યા છે 1,200 રૂપિયા। ગલખાત અને ગલખાત અનામત આ કાચા સરવૈયામાં છે એટલે આ જૂનું કહેવાય। ગલખાતની ઉધાર બાકી હોય ઉધાર બાકી 400 રૂપિયા છે તો આપણે ફોર્મેટમાં લખશું ગલખાત 400 રૂપિયા અને ગલખાત અનામત કેટલી છે 2,000 રૂપિયા તો ગલખાત અનામત 2,000 રૂપિયા। મિત્રો આ ગલખાત જૂની અનામત જૂની અહીંયા આ નવી 1,800 રૂપિયા ઉપર લખવાના હતા ભૂલ થઈ ગઈ છે એના માટે સોરી। ચલો 2,000 રૂપિયા આ ગલખાત અનામત નવી કહેવાય 1,800 રૂપિયા ગલખાત અનામત નવી અહીંયા 1,800 રૂપિયા લખવાના હોય અને અંદર જે આપેલા છે તે ગલખાત અનામત જૂની છે કેટલા રૂપિયા 2,000 રૂપિયા। ચલો આનો સરવાળો કરીએ ત્રણ હજાર માઇનસ 2,000 1,000 રૂપિયા। ચાલો આગળ જાહેરાત ખર્ચ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ જાહેરાત ખર્ચ કેટલા રૂપિયા 1,200 રૂપિયા। મુસાફરી ખર્ચ તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ મુસાફરી ખર્ચ કેટલા રૂપિયા 800 રૂપિયા। પછી વેપાર ખાતે એટલે કે કાચો નફો તો અહીંયા લખીએ કાચો નફો જે આપણને આપેલો છે એટલે આપણે વેપાર ખાતું ન બનાવાય અને વેપાર ખાતા પર અસર આપવાની હતી એટલે સુધારેલ વેપાર ખાતું મેં બનાવેલું છે। જો એક પણ હવાલો વેપાર ખાતાને લગતો ન હોતે તો હું વેપાર ખાતું બનાવતે ન હોય। વેપાર ખાતે કાચો નફો આપેલો છે 61,800 રૂપિયા મિત્રો 61,800। સબાનાની લોન સબાના કોણ છે ભાગીદાર તો મૂડી દેવા બાજુ સબાનાની લોન કેટલા રૂપિયા છે 60,000 રૂપિયા। લોનની તારીખ આપેલી છે આપણને તો એની ગણતરી કરવી પડે તો અહીંયા ગણતરી કરીએ સબાનાની લોન પર વ્યાજ। ચાલો લોનની તારીખ આપેલી છે કઈ 1/10/16 થી 31/3/17 કેટલા માસ થાય છે તો કે 10મા મહિનાની પહેલી તારીખ એટલે 10/11/12 પહેલો બીજો ને ત્રીજો કેટલા મહિના થાય 6 માસ થાય તો લોન કેટલાની છે આપણી સબાનાની 60,000ની લોન ગુણ્યા કેટલા માસ 6 માસ 6 ના છેદમાં 12 ટકા આપ્યા નથી
તો ભાગીદારોએ લોન આપેલી હોય તો કેટલા ટકા વ્યાજ ગણાય? 6%, એટલે 6 ના છેદમાં 100 બરાબર 1800 રૂપિયા આવશે. ચાલો મિત્રો, તો લોનના વ્યાજની અસર આપી દઈએ. તો લોનનું વ્યાજ વત્તા ચૂકવવાનું બાકી વ્યાજ, ચૂકવવાનું બાકી વ્યાજ કેટલા રૂપિયા આપ્યા છે? તો કે 1800 રૂપિયા, 61,800. લોનના વ્યાજની બીજી અસર આપીએ હવે આપણે મિત્રો. તો અહીંયા લખીશું લોનનું વ્યાજ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ સબાનાની લોનનું વ્યાજ. ચાલો, સબાનાની લોનનું વ્યાજ કેટલું છે? 1800 રૂપિયા. ચાલો આગળ, વટાવ અનામત હવાલા નંબર 5 શું કહે છે? દેવાદારો પર વટાવ અનામતની હવે જરૂર નથી, ફક્ત વટાવ અનામત જ આપ્યો છે. એટલે હું નફા નુકસાન ખાતાની જમા બાજુ લખીશ વટાવ અનામત. કેટલા રૂપિયા? તો કે 760 રૂપિયા. મિત્રો, આ વટાવ અનામતના હવાલામાં એવું કીધું છે કે વટાવ અનામતની હવે જરૂર નથી. જો આ હવાલો ન આપ્યો હોતે તો પણ હું નફા નુકસાન ખાતાની જમા બાજુ જ લખતે. હવાલો આપ્યો છે, જરૂર નથી, એટલે પણ હું નફા નુકસાન ખાતાની જમા બાજુ જ લખું છું. ચાલો મિત્રો, અહીં બધા જ મુદ્દા શું થાય છે? હવાલા પૂરા થાય છે. ચાલો હવે આપણે જોઈએ, તે પહેલાં આપણે પહેલો હવાલો બાકી છે તે જોઈ લઈએ. સલીમ 4000ની મૂળ કિંમતનો માલ અંગત વપરાશ માટે લઈ ગયો હતો, પરંતુ તેનું નામું ચોપડે લખાયું નથી. તો અન્ય રીતે ગયેલ માલ ખરીદીમાંથી માઇનસ થાય, માઇનસ ઉપાડથી ગયેલ માલ કોણ લઈ જાય છે? સલીમ લઈ જાય છે. કેટલા રૂપિયાનો માલ? 4000 રૂપિયાનો માલ. ચાલો અહીંયા તો છે નહીં, તો 8000 માંથી 4000 માઇનસ કરીએ તો 4000. જો આ રકમ માઇનસમાં આવતે તો હું આ બાજુ લખતે, એટલે કે વિરુદ્ધ બાજુએ લખવું પડે. આવું આપણે 11મા ધોરણમાં શીખીને આવ્યા છીએ. ચાલો હવે ઉપાડની બીજી અસર, કોને ઉપાડ કર્યો છે? સલીમે. તો ચાલુ ખાતાની ઉધાર બાજુ પર તારીખમાં ડેશ, અહીં લખીશ ઉપાડ. સલીમના ખાતાની અંદર કેટલા રૂપિયા? 4000 રૂપિયા. ચાલો મિત્રો, હવે શું કહે છે આપણે? તો કે કઈ કોઈ સૂચનાઓ આપી નથી કે ભાગીદારો નફો કયા પ્રમાણમાં વહેંચશે. કોઈ સૂચના ન આપેલી હોય તો ભાગીદારો નફો નફા નુકસાનનું પ્રમાણ કેવું હોય? સરખું. ચાલો ખાતા બંધ કરીએ. તો જમા બાજુનો સરવાળો કેટલો આવે છે? 61,800 રૂપિયા. 61,800 રૂપિયા. તો કાચો નફો 57,800 રૂપિયા. મિત્રો, 57,800 અહીં લખીશ કાચો નફો, સુધારેલ કાચો નફો લખીશું. મિત્રો ક્યાં લઈ ગયા? નફા નુકસાન ખાતે લઈ ગયા. ચાલો નફા નુકસાન ખાતાની જમા બાજુ કાચો નફો, કૌંસમાં વેપાર ખાતેથી લાવ્યા, કેટલા રૂપિયા? 57,800 રૂપિયા. ચાલો હવે જમા બાજુનો સરવાળો વધારે આવે છે કે ઉધાર બાજુનો? તો જોજો, તો ઉધાર બાજુનો સરવાળો વધારે આવે છે મિત્રો, 65,100. તો એ સરવાળો આપણે હવે અહીંયા લખીશું 65,100. એમાંથી ઉપરની રકમ માઇનસ કરીશું એટલે બાદ બાકી કરીએ તો 6,540. એટલે અહીંયા લખાશે ચોખ્ખી ખોટ. આ દાખલાની અંદર ચોખ્ખી ખોટ આવે છે. અત્યાર સુધી જે દાખલા કર્યા એમાં બધામાં નફો આવતો હતો. ચોખ્ખી ખોટ ક્યાં લઈ જવાની? નફા નુકસાન ફાળવણી ખાતે લઈ ગયા.
तो नफा नुकसान फाळवणी खातानी उधार बाजु, जो नफो आवतो तो आपणे फाळवणी खातानी जमा बाजु लखता था, अहींया खोट आवे छे एटले फाळवणी खातानी उधार बाजु। अहीं लखीशु चोखी खोट, केटला रुपया 6,540। चलो तो हवे आ खातानी अंदर बीजी कोई एंट्री आवी नथी। 6,540, 6,540, तो वेचवी पात्र खोट पण 6,540। अहीं लखीशु वेचणी पात्र खोट। चलो नाम शुं छे, सलीम अने सबाना। चलो अहीं आपणे नफा नुकसानु प्रमाण आप्युं नथी, એટલે નફા નુકસાનનું પ્રમાણ 1:1, તો 6,540 ગુણ્યા 1/5, 6,540 ગુણ્યા 1/5, તો બંને ભાગીદારોના ભાગે ખોટ આવશે 3,270, 3,270। ચલો હવે આપણે બીજી અસર આપીએ અને ક્રોસ કરીએ ચાલુ ખાતામાં, તો 31,317 વેચણી પાત્ર ખોટ, કેટલા રૂપિયા 3,270, 3,270 ક્રોસ કરવામાં આવશે। ચલો હવે મૂડી ખાતા બંધ કરીએ, તો મૂડી ખાતામાં તો કશું જ આવતું નથી, 1,60,000, 1,20,000, 1,60,000, 1,20,000, 31,317 બાકી આગળ લઈ ગયા, 1,60,000, 1,20,000। ચાલો મિત્રો હવે ચાલુ ખાતા બંધ કરીએ, ચલો સલીમનો કઈ બાજુનો સરવાળો આવે છે વધારે, તો કે જમા બાજુ, કેટલા રૂપિયા 40,000 રૂપિયા, એ 40,000 રૂપિયા અહીં લખીશું। ચાલો બાદબાકી કરીએ તો કેટલી બાકી આવશે, 32,730, 32,730 બાકી આગળ લઈ ગયા, 31,317। અને હવે સવાનાની, તો કે ઉધાર બાજુનો સરવાળો વધારે આવે છે, 13,270, 13,270, તો અહીંયા લખીશું 13,270 બાકી આગળ લઈ ગયા, તારીખ 31,317। ચલો મૂડી ખાતામાં મૂડી લખી નાખીએ સૌ પ્રથમ, મૂડી, ચલો મૂડી તો સ્થિર છે, સલીમ અને સબાના, સલીમના કેટલા રૂપિયા 1,60,000, સબાનાના કેટલા રૂપિયા 1,20,000, 2,80,000 રૂપિયા। ચલો હવે જોઈએ તો સલીમની ચાલુ ખાતાની જમા બાકી છે, કારણ કે જમા બાજુનો સરવાળો વધારે હતો 40,000 અને બાકી સુધી 32,730, એટલે સલીમની જમા બાકી છે, તો અહીંયા લખીશ ચાલુ ખાતા કૌંસમાં સલીમ, સલીમ એક જ છે, બીજાની તો ઉધાર બાકી છે, 32,730। અને હવે સબાના, સબાનાનો ઉધાર બાજુનો સરવાળો વધારે આવે છે એટલે ઉધાર બાકી કહેવાય, કેટલા રૂપિયા બાકી છે 13,270 રૂપિયા, ઉધાર બાકી હોય તો મિલકત લેણા બાજુ દર્શાવીશું, તો અહીંયા લખીશું ચાલુ ખાતા કૌંસમાં સબાના, કેટલા રૂપિયા 13,270,
અને હવે બંને બાજુનો સરવાળો કરીશું મિત્રો તો ટોટલ સરવાળો કેટલો આવશે તો કે 406,530 406,530 406,530 આ રીતે આપણે સરળતાથી દાખલો કરી શકીએ।